कच्छ जिला रोगचाळा नियंत्रण અધિકારીએ વિશ્વ હૃદય દિવસને લઈ વાતચીત કરી। નમસ્કાર, કચ્છની ચાર જનતાને સૌથી પહેલા વળે તમારો પરિચય આપી દઉં। મારું નામ ડોક્ટર જીતેશ ખોરાસિયા છે। હું કચ્છ જિલ્લામાં જિલ્લા પંચાયત ભુજમાં હાલમાં રોગચાળા નિયંત્રણ અધિકારી તરીકે કાર્યરત છું। નમસ્કાર, તો આજે મિત્રો એક અતિ મહત્વનો આરોગ્યનો દિવસ છે, વિશ્વ હૃદય દિવસ છે, એટલે કે વર્લ્ડ હાર્ટ ડે છે। તો આજે વિશ્વભરમાં હૃદયરોગ વિશે અને હૃદયના આરોગ્ય વિશે અમારા આરોગ્ય સ્ટાફ દ્વારા, મેડિકલ સ્ટાફ દ્વારા, ડોક્ટરો, પેરામેડિકલ સ્ટાફ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે કે જેથી લોકોમાં હૃદયરોગ વિશે, હૃદયના સ્વાસ્થ્ય વિશે જનજાગૃતિ આવી શકે। તો સૌથી પહેલા વહેલા તો મારે જ્યારે જાહેર જનતાને કહેવાનું કે હૃદય એ આપણા શરીરનું એક અતિ અગત્યનું અવયવ છે અને આપણો આત્મા, આપણા શરીરનું જીવ જેને કહેવામાં એ હૃદયમાં રહે છે। તો હૃદયના સ્વાસ્થ્ય પ્રત્યે તો આપણે સૌએ ખૂબ જ ધ્યાન રાખવાનું છે। તો હવે હું હૃદય વિશે વાત કરું તો હૃદયના સ્વાસ્થ્યને સૌથી વધારે જો નુકસાન પહોંચાડતું હોય કોઈ તત્વ છે તો એ માનસિક તણાવ, મેન્ટલ સ્ટ્રેસ। અત્યારના આધુનિક ભાગદોડ ભર્યા જીવનમાં લોકોને, ખાસ કરી યુવા મિત્રોને, જાત જાતના તણાવ, ટેન્શન એનો સામનો કરવો પડે છે। અને મિત્રો, જિંદગી જ એટલે એક આપણે ચેલેન્જ છે, બરાબર, જીવન એક સંઘર્ષ છે। પણ આ સંઘર્ષમાં પણ બિનજરૂરી તણાવ ટાળી, બિનજરૂરી તમે કુટેવો ટાળી, બરાબર, અને તમે તમારા આરોગ્યની કાળજી રાખી અને હૃદયરોગને તમે નિવારી શકો, હૃદયને સ્વસ્થ રાખી શકો। તો હૃદયને સ્વસ્થ રાખવા માટે સૌથી પહેલાં તો આપણે ખાનપાનની આદતો ઉપર ધ્યાન આપવું પડશે। હું જોઉં છું કે ખાસ કરી યુવા મિત્રો, નાના બાળકો પણ, અત્યારના નાના બાળકોને પણ એમના પેરેન્ટ્સ જંક ફૂડ બહુ ખવડાવતા હોય છે, જે ખરેખર અત્યંત ગંભીર બાબત છે। ક્યારેય જંક ફૂડ ના આપો, નાના બાળકોને ના આપો જંક ફૂડ। મોટેરા પણ જંક ફૂડ ખાવ તો બહુ લિમિટેડ ટાઈમ માટે ખાવ, ક્યારેક જ ખાવ। અને ખાસ કરી ખોરાકમાં બહુ અતિશય સ્પાઇસી એટલે મસાલેદાર ખોરાક, પછી ઘી, તેલ, ફેટી ફૂડ એટલે કે ચરબીવાળા ખોરાક જેમ બને તેમ ઓછા લેવાનું રાખો। નિયમિત વોકિંગ કરો, ચાલવાનું રાખો, વોકિંગ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ। જેટલું તમે ચાલશો ધીમું ધીમું, બરાબર, અને મનને આનંદમાં રાખી તમે તમારું દરેકે દરેક કામ કરશો એટલું હૃદય સ્વસ્થ રહેશે। હૃદય અને મગજને સીધો સંબંધ છે। જેટલું તમારું મન એટલે કે તમારું મગજ સ્વસ્થ, બરાબર, એટલું તમારું હૃદય સ્વસ્થ, બરાબર। અને તમામ રોગોનું મૂળ પાછું મગજ પણ છે, મગજ અને મન, જેને સાયકોસોમેટિક અમારી ભાષામાં કહેવામાં આવે છે, સાયકોસોમેટિક ડિસઓર્ડર। તમામ રોગોનું મૂળ આપણા મગજમાં છુપાયેલું છે। યુવા મિત્રોને એટેક કેમ આવે છે? ખરેખર અત્યંત બહુ દુઃખની અને અત્યંત ગંભીર બાબત છે કે નાના નાના યુવા મિત્રોને 22-23 વર્ષે એટેક આવી જાય છે અને એક્સપાયર થઈ, એનું કારણ શું? એનું કારણ બિનજરૂરી વધારે પડતો સ્ટ્રેસ, દેખાદેખી યુવાનોમાં જાત જાતના વ્યસન, પાન, બીડી, સિગરેટ, તમાકુ, દારૂ, બરાબર, એ ઉપરાંત ખોટી હરીફાઈ, ખોટું સ્પર્ધાત્મક નેચર, બરાબર, અને એ ઉપરાંત ખોટી દેખાદેખી, દેખાદેખી ફેશન પાછળ અને બીજા જાત જાતના ખોટા શોખ પાછળ। તો યુવા મિત્રોને મારે ખાસ કહેવાનું કે તમે એક્સરસાઇઝ કરો તો પણ એ લિમિટેડ પ્રમાણમાં કરો, બિનજરૂરી ખોટી એક્સરસાઇઝ ના કરો। ખાસ કરીને તમે જ્યારે જિમમાં જાઓ તો જિમમાં પણ બિનજરૂરી વધારે પડતી એક્સરસાઇઝ ના કરો। આપણે દરેકે આપણે યુનિકનેસમાં જીવવું જોઈએ। ભગવાને આપણને બધાને આમ સરખા અને આમ બધાને યુનિક એટલે કે અનોખા બનાવ્યા છે। કોઈ દિવસ તમારી જાતને બીજા સાથે કમ્પેર ના કરો। આ કમ્પેરિઝનમાંથી માનસિક તણાવ સર્જાય છે અને એ હૃદયરોગનું મુખ્ય કારણ બને છે। ખૂબ હસો, હસાવો, બરાબર, લેટ ગો કરો, લેટ ગોની ભાવના રાખો, બિનજરૂરી સ્ટ્રેસ ના રાખો, યોગ્ય કાળજી રાખો। થેન્ક યુ।